ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર જેની આપણે વાત કરતા હતા એમાં આઝાદી બાદ ભારતીય કૃષિ ક્ષેત્ર જે છે એની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એની આપણે ચર્ચા કરતા હતા વર્તમાન પરિસ્થિતિ જે છે एना अलग अलग मुद्दाओं से एना आधार आप जोईए जीवन धोरण विश्व में लोकोना जीवन प्राथमिक आधार ए कृषि क्षेत्र रह्यो छे। दुनियाभर में कोईपण व्यक्ति होनो जो प्राथमिक आधार है ये कृषि क्षेत्र पर है कारण के खोराक जे छे ए कृषि क्षेत्र में मळे छे। भारत में पण कृषि क्षेत्र लोकोना जीवनधोरण में सुधारो करवानुं कार्य सतत करूँ है। भारत में पण कृषि क्षेत्र लोकोना जीवनधोरणनी अंदर सुधारो करवानुं काम जे छे ए करूँ है। एटले कृषि क्षेत्र जे छे ए आम जुओ तो कोईपण व्यक्ति माटेनी प्राथमिक जरूरियात पूरी पाड़े छे। कृषि क्षेत्र मुख्यत्वे बे प्रकारना पाक अनुक्रमे अनाज अने रोकड़िया पाकनुं उत्पादन करतु रह्युं छे। कृषि क्षेत्र जे छे भारतनुं ए मुख्यत्वे बे प्रकारना पाक अनाजनुं उत्पादन अने रोकड़िया पाक आ बे पाकनुं उत्पादन करे छे। अनाजना पाकमां मुख्यत्वे तमाम धान्यनो समावेश थाय छे। अनाजमां लगभग तमाम प्रकारना जे धान्य होय एनो समावेश थाय छे। તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે। એનું ઉત્પાદન કરી અને ભારત જે છે એ સ્વનિર્ભર બન્યું છે। તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ પણ જોવા મળે છે। રોકડિયા પાકોની વાત કરીએ તો કપાસ છે, સિંગ છે, શણ છે, તેલીબિયા, શેરડી આ બધી વસ્તુઓ જે છે રોકડિયા પાકમાં આવે છે કેમ કે એનો કાચા માલ તરીકે અન્ય ઉદ્યોગમાં પણ ઉપયોગ થાય છે અને એની અંદર પણ આપણે વૃદ્ધિ કરી છે, એના ઉત્પાદનમાં પણ વધારો કર્યો છે। આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે। એ ઉપરાંત અત્યારે બાગાયત ખેતી જે છે એટલે કે બાગાયત બગીચાને લગતી જેની અંદર ફળ ફળાદી, શાકભાજી અને ફૂલનો સમાવેશ થાય છે એનું ઉત્પાદન પણ ભારતની અંદર થાય છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે। એટલે આપણે એવું કહી શકીએ કે ભારતીય ખેતી, ભારતનું કૃષિ ક્ષેત્ર જે છે એ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરતું રહ્યું છે। ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે। ભારતમાં અનાજની જે માથાદીઠ ઉપલબ્ધતા છે કે કેટલું અનાજ ઉપલબ્ધ છે એ 1951ની અંદર કેટલી હતી, 395 ગ્રામની હતી, એ વધીને 2013માં 511 ગ્રામની થઈ છે। ઝડપથી વસ્તી વધારો થવા છતાં એની અંદર જોઈએ તેટલો વધારો થયો નથી, જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે। એટલે કૃષિ ક્ષેત્ર જે છે એના દ્વારા ભારતીય લોકોની ઘણી ખરી જરૂરિયાતો મોટાભાગે સંતોષાતી હોવાથી આપણે એવું કહી શકાય કે ભારતીય કૃષિ ક્ષેત્ર જે છે એ વૃદ્ધિ પામ્યું છે। એ ઉપરાંત કૃષિ ક્ષેત્રને હિસાબે આપણા લોકોનું જે સરેરાશ આયુષ્ય છે, ભારતની વસ્તીનું સરેરાશ આયુષ્ય છે એની અંદર પણ વધારો થયો છે। કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ જે થઈ છે અલગ અલગ વર્ષોની અંદર એ તમને અહીંયા આપેલી છે કે વર્ષ 1950-51ની અંદર અનાજનું ઉત્પાદન મેટ્રિક ટનની અંદર 51 મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું 1950-51માં, જે 2013-14માં વધીને 5 ગણું એ વધ્યું છે ને 264.4 મેટ્રિક ટનનું થયું છે। એ રીતે કઠોળ 8.4 મેટ્રિક ટનમાંથી 19.6 મેટ્રિક ટનની વૃદ્ધિ થઈ છે। શેરડી છે એ 69 મેટ્રિક ટન કે જે 50-51માં હતી એની અંદર પણ વધારો થઈ અને 348 શેરડી જે છે એ ગોળ અને ખાંડ માટેનો કાચો માલ પૂરો પાડે છે।
તેલીબિયા જેની અંદર સોયાબીન એ આવે અને મગફળી પણ આવશે એનું ઉત્પાદન 5.1 મેટ્રિક ટનનું હતું જેની અંદર પણ 6 ગણો વધારો થઈ અને 32.4 જેટલું થયું છે કપાસ મેટ્રિક બેલ બેલ એટલે ગાંસડી ગાંસડીના આધારે છે 2.1 મેટ્રિક બેલનું ઉત્પાદન થતું હતું 50-51માં જે વધીને 13-14ની અંદર 36.5 મેટ્રિક બેલ સુધી વધારી શકાયું છે આ આંકડા જે છે એ કૃષિ મંત્રાલય દ્વારા ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા 2015ની ગણતરી મુજબ બહાર પાડવામાં આવ્યા છે ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું એ વધીને કેટલું થઈ ગયું 264 જે 5 ગણાથી પણ વધારે એની અંદર વધારો થયો છે આપણે જે કોષ્ટક જોયું એ કોષ્ટક જે છે એનું જ આ એનાલિસિસ કરી અને તમને અહીંયા આપેલું છે એને આધારિત જ આ ફકરો છે કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું એ 13-14માં 19 મેટ્રિક ટન એટલે કે ડબલ કરતાં પણ વધારે વધ્યું છે 2.5 ગણો વધારો સૂચવે છે શેરડીનું ઉત્પાદન 1951માં 69 મેટ્રિક ટન હતું જે 13-14માં વધીને 368 મેટ્રિક ટન એ પણ લગભગ 5 ગણો વધારો સૂચવે છે તેલીબિયા અને કપાસનું ખૂબ વધુ વૃદ્ધિ જે છે એ સૂચવે છે એટલે કે તેલીબિયા અને કપાસ રોકડિયા પાકો જે છે એની અંદર પણ વૃદ્ધિ થવા પામી છે એટલે કે તેલીબિયા જે છે એનું ઉત્પાદન 5.1 મેટ્રિક ટન 51ની અંદર હતું અને જે વધીને 32.4 મેટ્રિક ટન થઈ ગયું એટલે કે 6.5 ગણો વધારો એમાં પણ નોંધાયેલો છે અને કપાસનું કુલ ઉત્પાદન 2.1 મેટ્રિક બેલ્સ હતું 50-51માં જે વધીને 13-14માં 36.5 મેટ્રિક બેલ થયું એટલે કે 17 ગણો વધારો કપાસના ઉત્પાદનની અંદર કૃષિ ક્ષેત્રની અંદર થયો છે જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે વાવેતર હેઠળની જમીનમાં પણ વધારો થયો છે અને ઉત્પાદનની અંદર પણ વધારો થયો છે ઔદ્યોગિક વિકાસનો પાયો કૃષિ ક્ષેત્ર જે છે એ આપણા દેશના ઔદ્યોગિક વિકાસનો પાયો કહી શકાય ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે કોઈ પણ ઉદ્યોગ હોય એમાં કાચા માલ તરીકે જે સામાન આવે જે માલ સામગ્રી આવે એ કૃષિ ક્ષેત્રમાંથી આવે એટલે આમ જોવા જઈએ તો કૃષિ ક્ષેત્ર જે છે એ ઉદ્યોગોને કાચી માલ સામગ્રી પૂરી પાડે છે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે ઔદ્યોગિક વિકાસ જે છે એના માટેનો પાયો કોણ છે કૃષિ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાંથી જો કાચો માલ સામાન આવે તો ઉદ્યોગો પોતાનો વિકાસ કરી શકે પોતાની પૂર્ણ ક્ષમતાએ કાર્ય કરી વધુને વધુ ઉત્પાદન કરી અને પોતાનો વિકાસ કરી શકે એ ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે ભારત દેશની અંદર ઉદ્યોગોની અંદર જે ઉત્પાદન થાય એનું મોટાભાગનું બજાર જે છે ગ્રામ્ય ક્ષેત્રોમાં જોવા મળે છે કેમ તો કે ભારતની મોટાભાગની વસ્તી છે એ ગામડાઓની અંદર વસે છે ગ્રાહકોની સંખ્યા ત્યાં વધારે હોય એટલે ગ્રામ્ય ક્ષેત્રનું જે બજાર છે એ મોટું બજાર આ ઉદ્યોગોને મળી રહી છે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અહીં એ નોંધનીય બાબત એ છે કે 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે ગામડાની અંદર જે 69% વસ્તી ભારતની વસે છે એની આવકનો મુખ્ય સ્ત્રોત એટલે કે એની કમાણી શેમાંથી થાય છે કૃષિ ક્ષેત્રમાંથી તેથી જ ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી ફ્રીજ બાઇક મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે એટલે આ લોકો જે છે એ ખેતી સાથે સંકળાયેલા છે ગામડાની અંદર વસે છે એ લોકો પણ પોતાની જરૂરિયાતો ઉત્પાદિત થતી વસ્તુઓ ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી વસ્તુઓ ટીવી છે ફ્રીજ છે વોશિંગ મશીન છે મોબાઈલ છે આ બધી વસ્તુઓનું માંગ જે છે એની અંદર એ વધારો કરી શકે છે ભારત એ ખેતી પ્રધાન દેશ છે છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે આ સમસ્યાઓ જે છે એ શેના હિસાબે છે એ આપણે આગળ જોઈએ
कि भाई भारत नी अंदर खेती नी उत्पादकता जे छे ई नीची छे अन्य देशों नी सरखामणी में। तो नीची उत्पादकता ना कारणों कया कया होई सके ए आपणे तपासवाना छे। जे पैकी नी एक मोटी समस्या ए नीची खेत उत्पादकता छे। हेक्टर दीठ जे उत्पादन थवुं जोईए ए उत्पादन भारत ना कृषि क्षेत्र नी अंदर थतुं नथी। खेत उत्पादकता वास्तव में प्रति हेक्टर थता उत्पादन अथवा हेक्टर दीठ थती आवकना संदर्भ में मापवामां आवे छे। खेत उत्पादकता जे छे हेक्टरना संदर्भ में मापवामां आवे कि एक हेक्टरे केटलू उत्पादन थयुं अथवा तो हेक्टर दीठ थती आवक एक हेक्टरमांथी केटली आवक थई एना आधारे नुं मापन करवामां आवे छे। જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે, દુનિયાના અન્ય દેશો જે છે એની કરતાં નીચી ખેત ઉત્પાદકતા જે છે એ ભારતની અંદર જોવા મળે છે, જે માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે। આ ત્રણ પરિબળો જે આપ્યા છે એ એના માટેનું કારણ છે કે દેશની અંદર ખેતીની ઉત્પાદકતા જે છે એ નીચી છે। સંસ્થાકીય પરિબળો પણ છે, ટેકનોલોજીકલ પરિબળો પણ છે અને અન્ય પરિબળો પણ છે કે જેના હિસાબે ભારત દેશની અંદર ખેતીની ઉત્પાદકતા જે છે એ નીચી છે। સૌ પ્રથમ જોઈએ સંસ્થાકીય પરિબળો। ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે। ભારતના ખેડૂતો જે છે એ જે સંસ્થામાં રહી, જે સંસ્થાના માળખામાં રહી અને ખેતી કરે છે બરાબર, અને એને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો જે છે એને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે। ભારતની અંદર આવા બધા જે પરિબળો છે એ ખેતી માટે અવરોધ ઊભો કરે છે, એટલા માટે ખેતીનો વિકાસ જે છે સતત ઓછો રહ્યો છે, એટલે કે નીચલી કક્ષાનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે। એટલે ભારતની અંદર ખેતીની ઉત્પાદકતા જે છે એ આ બધા પરિબળોના કારણે, આ બધા પરિબળો અવરોધ ઊભો કરતા હોવાના કારણે નીચી જોવા મળે છે। આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે। આ સંસ્થાકીય પરિબળો જે છે એની અંદર અંગ્રેજોએ પોતાના શાસન દરમિયાન જે નીતિઓ નક્કી કરેલી હતી, દાખલા તરીકે જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા હતી, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા જે છે એનો મુખ્ય સમાવેશ થાય છે। એ ઉપરાંત ખેત ધિરાણની સવલતો, ખેતી માટે ધિરાણ આપવા માટેની સગવડતાઓ, ખેતી માટે લોન આપવા માટેની જે સગવડતાઓ છે, ખેતીની અંદર જે કાંઈ પણ ઉત્પાદન થાય છે એની વેચાણ કરવા માટેની વ્યવસ્થા છે તે, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા, આ બધાનો સમાવેશ આ પરિબળોની અંદર થાય છે કે જે ખેતી ક્ષેત્ર સામે અવરોધ ઊભો કરે છે। આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે। આવા બધા સંસ્થાકીય પરિબળો જે છે એ અવરોધક અથવા તો નકારાત્મક હોવાના કારણે ભારત દેશની અંદર ખેત ઉત્પાદકતા જે છે એ નીચી જોવા મળે છે। આ સંસ્થાકીય પરિબળોની આપણે વાત કરી, હવે એની અંદર પાછળ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, કે ભાઈ ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી। આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અંગ્રેજો દ્વારા નક્કી કરવામાં આવેલી ત્રણ પ્રકારની મહેસૂલ ઉઘરાવવાની પ્રથા જે છે એ હતી, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા। આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી। આ ખેતી જે છે અંગ્રેજોના સમયમાં એ કોના દ્વારા કરવામાં આવતી, ખેત ગણોતિયા અથવા તો જે જમીન વિહોણા ખેત મજૂરો જે છે જેની પાસે જમીન નથી અથવા તો જે ખેતીની અંદર મજૂરી કરે છે એના માટે।
માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. જમીન ઉપરનું ભાડું જે છે એ ઉઘરાવવા માટે, અત્યારે આપણે એને ફાર્મ કહીએ છીએ, એ ઉઘરાવવા માટે અલગ અલગ પ્રથાઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેતી ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. હવે આ જે જમીનદારી પ્રથા જે આ હતી એની અંદર કેવું થતું કે ભાઈ ખેતીની અંદર જે ઉત્પાદન થાય એ ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવતો હતો ભાડા સ્વરૂપે, અથવા તો ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ ચાલે એને જેટલી અનાજની જરૂરિયાત હોય એટલું જ રહેવા દે અને બાકીનું અનાજ જે છે એ ફરજિયાતપણે લઈ લેવામાં આવતું હતું. તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો. એટલે આવું થાય એટલે કોઈને ખેતીમાં રસ ન રહે, ખેતીની અંદર ઉત્પાદન વધે એવા પ્રકારનો રસ કોઈને રહેતો નહીં. તેઓ ખેતી ક્ષેત્રમાં ત્યાર પછી તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. ખેતીની ખેત ઉત્પાદકતા વધે એટલા માટે આ ખેત મજૂરો અને ગણતિયાઓ જે છે એ નવી પ્રથા અથવા તો નવા પ્રકારો જે છે એ અજમાવવા તૈયાર હતા નહીં. કારણ કે ગમે તેટલું વધારે ઉત્પાદન થાય એના હાથમાં શું આવશે, થોડુંક અનાજ આવશે અને બાકીનું જે છે એ જતું રહેશે, એટલા માટે એને કોઈ રસ હતો નહીં. જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું, એટલે ખેતીનું ઉત્પાદન છે સ્થિર રહેતું, બહુ કાંઈ મહેનત ન કરતા, બરાબર, ઉત્પાદન જે કાંઈ થાય એમાંથી પોતાના જીવન નિર્વાહ પૂરતું પોતે રાખે ને બાકીનું ભાડા સ્વરૂપે આપી દેવું પડતું હતું. કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. જે પ્રમાણે વસ્તી વધતી હતી, જે પ્રમાણે ચીજવસ્તુઓની માંગ વધતી હતી, એ પ્રમાણે ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન વધતું નહોતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. આઝાદી પહેલાં ખેડે એની જમીન અને ખેડ હક સલામતી માટેના જે કાયદાઓ છે એ પસાર કરવામાં આવ્યા હતા, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શક્યા નહીં. હવે આ કાયદા જે બનાવવામાં આવ્યા એનો સંપૂર્ણપણે અમલ થતો નહીં, કોઈ એ કાયદાનું પાલન કરતું હતું નહીં, એટલે ખેડૂતો જે છે એને શોષણ મુક્ત કરી શકાણા નહીં. સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકનો પ્રશ્ન વિકટ બન્યો અને પરિણામે બન્યું એવું કે ખેડૂતો જે છે એ નીચી ઉત્પાદકતા જે છે એનો ભોગ બનતા રહ્યા, બરાબર, એટલે કે એનું જે ઉત્પાદન થાય એ ભાડા સ્વરૂપે ચાલ્યું જતું, એને કોઈ પણ પ્રકારનો રસ નહોતો, એટલે ખેતીની જે નીચી ઉત્પાદકતા છે એનો પ્રશ્ન જે છે એ શું થયો, વિકટ બન્યો. બીજું છે ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. ગરીબી છે ભારતની અંદર એ આપણે ગરીબીના ચેપ્ટરની અંદર પણ જોયું હતું કે ભાઈ મોટાભાગના ખેડૂતો જે છે એ ગરીબીનો સામનો કરે છે. જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. હવે ખેત ધિરાણ જે છે એ શું કામ જોઈએ, કે કોઈ પણ પાક વાવવો હોય તેના માટે ખાતરની ખરીદી કરવી પડે, બિયારણની ખરીદી કરવી પડે, જંતુનાશક દવાઓ લેવી પડે, તો એ બધો ખર્ચો કરવા માટે ખેત ધિરાણની જરૂર જે છે એ ખેડૂતોને પડે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે. હવે આ ધિરાણ એને મળે, ધિરાણ એટલે લોન, જો એને લોન આપવામાં આવે તો બિયારણ છે, ખાતર છે, જંતુનાશક દવાઓ છે એ લઈ શકે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને, એટલે કે વાવેતર કરી શકે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. અને આઝાદીના સમયથી તમે જુઓ તો ખેડૂતોને ખાનગી નાણાં જે છે એ ધીરવામાં આવે છે અને એની મોટી ભૂમિકા જે છે એ છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. 71% ધિરાણ, કુલ ધિરાણના 71% ધિરાણ જે છે એ ખેડૂતોને કોને દ્વારા આપવામાં આવતું, તો કે ભાઈ જે ખાનગી
જે વ્યાજવટા ઉપરનું કામ કરતા હોય એવા લોકો દ્વારા 71% ધિરાણ જે છે એ આપવામાં આવતું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરા પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા પણ હતા. હવે આ ખાનગી લોકો જે ખેડૂતોને ધિરાણ આપતા એના વ્યાજનો દર ખૂબ ઊંચો હતો અને ઘણી બધી વખત તે હિસાબમાં પણ ગડબડ કરતા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવતી, એનું શોષણ પણ કરવામાં આવતું હતું. એટલે આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ કર્યું છે. અને આઝાદી પછી સરકારે શું કર્યું? બેંકોનું વિસ્તરણ કર્યું. એટલે ખાનગી રીતે નાણાં ધિરાણનો જે વ્યવસાય કરતા લોકો હતા ને એનું મહત્ત્વ ઘટી ગયું. સરકારે 1975 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982 નાબાર્ડની રચના કરી અને સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. 1975 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું મહત્ત્વ વધ્યું, એનો વિકાસ કરવામાં આવ્યો અને 1982 અંદર નાબાર્ડની રચના કરવામાં આવી. નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ખેતી ક્ષેત્રના વિકાસ માટે અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે આ બેંકની રચના સરકાર દ્વારા કરવામાં આવી અને સંસ્થાકીય ધિરાણ જે છે એનો વ્યાપ વધારવામાં આવ્યો. આજે માત્ર 27% ખેત ધિરાણ છે એ ખાનગી સંસ્થાઓ અથવા તો ખાનગી ધિરાણ કરનાર દ્વારા આપવામાં આવે છે, કે જે પહેલાં 72% હતું. જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક નહિવત રહેતી હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું નહોતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી. આ બાબતો આપણે જોઈ ને એટલે એના ઉપરથી એવું સ્પષ્ટ થયું કે મોટાભાગની ખેતીની આવક નફો છે ને વ્યાજ સ્વરૂપે હોયું જાય. ખાનગી સંસ્થાઓ જે છે એની પાસેથી ધિરાણ લીધું હોય એટલે એને ચૂકવી આપવો પડે. હવે મોટાભાગનો નફો જે છે એ તમારે એને ચૂકવી દેવાનો થાય, એ દેખીતી રીતે ખેડૂત જે છે એને ઉત્પાદકતા વધારવામાં કોઈ રસ રહે નહીં. જેટલી ઉત્પાદકતા વધારવા ધારે એટલું વધારે વ્યાજ ભરવું પડે, કારણ કે એટલું વધારે ખાતરનો ઉપયોગ કરવો પડે, એટલું વધારે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે. એટલે થાય એવું કે જે કાંઈ પણ આવક આવે એમાંથી મોટો ભાગ જે છે એ વ્યાજના સ્વરૂપે ચૂકવવો પડે. એટલે ખેડૂતની પાછળ નહિવત કોઈ પણ પ્રકારનો નફો જે છે એ વધે નહીં, એટલે એને ઉત્પાદકતા વધારવામાં રસ રહેતો નહીં, અને જેના કારણે કૃષિ ક્ષેત્રની અંદર સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. ભારતની અંદર પાયાના નબળા માળખા એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય એને કારણે અંતરિયાળ ગામો, છેવાડાના જે ગામો હોય, દૂરના જે ગામો હોય ત્યાં એને જોડતા રસ્તાઓ જે છે એ બનાવવામાં આવ્યા નથી, એટલે કે એ વાહન વ્યવહારની સગવડતા પણ મળી શકી નથી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમને અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. બીજું ભાવ તફાવત, કે ખેતીની અંદર જ્યારે પાક આવે ત્યારે ભાવ કંઈક અલગ હોય અને એ સિઝન જાય ત્યારે પણ એનો ભાવ કંઈક અલગ હોય, બરાબર. ઘણો બધો મોટો જ તફાવત કિંમતની અંદર જોવા મળે છે. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. મોટાભાગના જે લાભ છે ખેત પેદાશોનો ઊંચો ભાવ થાય એટલે એનો લાભ કાં તો વેપારીઓને મળે, કાં જે સંગ્રહ કરતા હોય ગોડાઉનવાળા હોય એને મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક સાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. જે ખેડૂત છે એ દેવામાં ડૂબેલો હોય એણે પોતાનું દેવું ભરપાઈ કરવા માટે જેની પાસેથી ઉછીના કે વ્યાજા નાણાં લીધા હોય એને પોતાની મોટી
मोटी जे मोटा भागनुं जे उत्पादन छे ई साहूकार ने आपी देवुं पड़े छे बराबर एटले हुं थाय એટલે ખેડૂતો જે છે એ ઘણીવાર ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી બજાર ભાવ અંગેની જાણકારી બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે ખેડૂતો પાસે મોટા ભાગના ખેડૂતો પાસે બજાર અંગેની જાણકારી ન હોય બજાર ભાવ અંગેની જાણકારી ન હોય બજારમાં વેચાણની પદ્ધતિઓનો પણ એને ખ્યાલ ન હોય આવું બધું થવાથી ખેત ઉત્પાદનનું સારું એ વળતર મેળવી શકતા નથી અને જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે અને વધારે ઉત્પાદન કરવામાં એને કોઈ પણ પ્રકારનો રસ રહેતો નથી ત્યાર પછી છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા એ હવે પછીના લેક્ચરની અંદર પાછું આપણે આગળ ચલાવશું